પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 5 વર્ષીય માસૂમ બાળનો નાસ્તો કરવાની લાલચ આપીને યુપીવાસી અપહરણ કરી લીધું, પરંતુ રેલવે પોલીસની સતર્કતાને પગલે આ અપહૃત બાળા સાથે કોઈ અઘટિત ઘટનાને અંજામ અપાય તે પહેલા જ અપહરણકારને ઝડપી પાડ્યો હતો. પાંડેસરા હાઉસિંગ બોર્ડ વિસ્તારના સત્યનારાયણ નગરમાં રહેતો અને ખાનગી કંપનીના વેલ્ડિંગમાં કામ કરતા દદ્દુ બેસાખુ રાવતના બે સંતાન પૈકી તેમની નાની પુત્રી રાગીની ઉર્ફે સોના ગત સાંજે રમતા રમતા રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ. માતા સોમનને સ્થાનિક વિસ્તારમાં શોધખોળ હાથ ધરી તે દરમિયાન જાણવા મળ્યું કે રહેણાંક સોસાયટીના નાકા પર મહોલ્લાના બાળકો સાથે સોના રમી રહી હતી, પરંતુ એક પરપ્રાંતીય મહિલાએ સુમનને જણાવ્યું કે અપની સોસાયટી કે વીરેન્દ્ર હૈ ઓર ઉનકે રૂમ મેં જો આદમી રહેતા થા વો સોના કો લેકર ગયા હૈ. સુમને તુરંત જ પોતાના પતિને જાણ કરી. વીરેન્દ્ર દદ્દુ સાથે જ નોકરી કરતો હોવાથી તુરંત બંને ઘરે આવ્યા. વીરેન્દ્રએ તેના મકાન માલિકના મોબાઈલ ફોન પરથી તેની સાથે રૂમમાં રહેતા ટુંજર કુમાર ચૌહાણને ફોન કર્યો હતો. ફોન ટુંજરે નહીં પરંતુ સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ જવાને રિસીવ કર્યો અને કહ્યું કે તમારી બેટી રાગીની ઉર્ફે સોના હમારે સાથ હૈ ઓર ઉસકે સાથ એક આદમી હૈ જો અપના નામ ટુંજર બતા રહા હૈ. તુમ જલ્દી સે સુરત રેલવે પોલીસ સ્ટેશન આ જાઓ. જેથી વાલસોઈ પુત્રી હેમખેમ મળી આવતા દદ્દુ તુરંત જ રેલવે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયો. રેલવે પોલીસને દદ્દુએ જણાવ્યું કે ટુંજર પ્લેટફોર્મ નંબર 4ના નાકા પર સોના સાથે હતો. પોલીસને શંકા જતા પૂછપરછ કરતા તેને પોલીસ સ્ટેશન લઈ આવ્યા. દદ્દુએ ટુંજર ચૌહાણ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. કબૂલાત પણ તેણે કરી છે કે પોતે કપડાં લેવા જઈ રહ્યો હોય ત્યારે સોનાએ સાથે આવવાની જીદ કરતા તે સાથે લઈ આવ્યો. પરંતુ પ્રશ્ન ઉપસ્થિત એ થાય છે કે કપડાં લેવા જવું જ હોય તો રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર કેમ ગયો? આ મુદ્દે હાલ પોલીસે ટુંજરની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ, ચેન્નઈ વિટનેસ.